વલાઓ પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે હું તમારી સાથે ઉત્પત્તિના પુસ્તકના ચોથા અધ્યાયમાંથી વાત કરવા માંગુ છું. અને તમને કદાચ ખબર હશે, જેવું હું નામ દઈશ કે તમને એ સ્ટોરી બરાબર યાદ હશે. કાઈન અને હાબેલની સ્ટોરી ઉત્પત્તિના ચોથા અધ્યાયમાં આવે છે. અને આપણે એના પર ઘણા સંદેશા સાંભળ્યા છે કે શા માટે પ્રભુએ કાઈનનું અર્પણ માન્ય નહીં કર્યું ને હાબેલનું અર્પણ માન્ય કર્યું. પણ આજે હું એના પર વિચાર કરવા નથી માંગતો, આજે હું એના વિશે જણાવવા નથી માંગતો. પણ કાઈન અને હાબેલના વિશે તમે જો વાંચો તો ખાસ ઉત્પત્તિના ચોથા અધ્યાયમાં તમને બહુ જોવા મળતું નથી કે એ લોકોની લાઈફ સ્ટાઇલ શું હતી, એ લોકોએ શું કર્યું હતું, એ લોકોના જીવનમાં શું બન્યું એ લખેલું છે. પણ કાઈન અને હાબેલના માટે નવા કરારની અંદર જો તમે જાઓ તો તમને રેફરન્સ મળે છે કે એમની લાઈફ સ્ટાઇલ શું હતી. અને એની સાથે જો આપણે એ પણ સમજવાની કોશિશ કરીએ કે હું ને તમે જે રીતે સમજીએ છીએ સારા કામ અને ભૂંડા કામ, આપણે કહીએ છીએ કે હાબેલે મારું કાઈને હાબેલને માર નાખ્યું એ ભૂંડું કામ હતું, અને હાબેલ જે અર્પણ લાવ્યું એ સારું કામ હતું. પણ ખરેખર જો પ્રભુની દ્રષ્ટિમાં કયું સારું છે અને કયું બાબત ખોટી છે, અને શા માટે એ બાબત સારી છે અને શા માટે અમુક બાબતો ખોટી છે, તો એ પ્રભુના વચનોમાંથી જોઈએ તો વધારે સારું પડશે. હાબેલની વાત કરીએ તો હાબેલના માટે તમને હેબ્રીઓના પત્રના 11મા અધ્યાયની 4-6 કલમમાં તમને વાંચવા મળશે. એની શરૂઆત જ આ પ્રમાણે થાય છે, બાય ફેઇથ, વિશ્વાસથી હાબેલ કાઈનના કરતા વધારે સારું અર્પણ લાવ્યો. હવે એવું તો હાબેલે શું કર્યું છે કે જેના માટે એ કલમની શરૂઆત જ એમ થાય છે કે હાબેલ ની અંદર વિશ્વાસ હતો અને એનું અર્પણ વિશ્વાસથી લઈને આવ્યો. અને એ 4-6 જે કલમ છે એબ્રિયન પત્રના 11મા અધ્યાયની, એનો અંતનો ભાગ બહુ સરસ રીતે જે છે કે ત્યાં વિશ્વાસ વિશે જાણવામાં આવે છે કે જે વિશ્વાસી માટે શું છે અગત્યનું, કે પ્રભુ છે અને પ્રભુની પાસે જે કોઈ આવે છે એને પ્રભુ રિવોર્ડ આપે છે. એ બહુ બે અગત્યની બાબત છે. અને હાબેલના માટે ત્યાં લખેલું છે કે જ્યારે એણે વધારે સારું અર્પણ આપ્યું ત્યારે એનું પરિણામ શું આવ્યું, કે એના માટે સાક્ષી આપવામાં આવી કે હાબેલ એ ન્યાયી છે. પ્રથમ તો હાબેલના માટે લખેલું છે કે એ વિશ્વાસથી અર્પણ લાવે છે. પછી એણે અર્પણ આપ્યું એટલે કહેવામાં આવ્યું છે કે એણે એ કૃત્ય એના માટે ન્યાયપણાનું ગણાયું. અને પછીથી એવું કહેવામાં આવે છે, ત્યાં લખેલું છે કે જે કોઈ પ્રભુ પાસે આવે છે એણે પ્રભુ છે અને જે એની પાસે આવે છે એમને રિવોર્ડ આપે છે, સારો બદલો આપે છે. એટલે હાબેલના માટે એવું લખેલું છે કે હાબેલ પ્રભુની હાજરી છે, પ્રભુ અસ્તિત્વ ધરાવે છે અને પ્રભુ એનો બદલો પણ આપે છે. એ બાબત હાબેલના માટે લખવામાં આવેલી છે. અને કાઈનના માટે જુઓ તો કાઈનના માટે એવું લખવામાં આવેલું છે, પહેલા યોહાનની સુવાર્તા એના 3:12 કલમમાં, કે એના કામ દુષ્ટ હતા અને એણે એના ભાઈને મારી નાખ્યો. એના ભાઈને મારી નાખ્યો એટલા માટે કાઈન દુષ્ટ નહોતો, પણ એના કામ પહેલેથી દુષ્ટ હતા અને એણે એના ભાઈને મારી નાખ્યો. હવે એવું તો શું બન્યું કે કાઈનના માટે એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે એણે એના ભાઈને મારી નાખ્યો એ પહેલેથી, એની પહેલા એના કામ દુષ્ટ હતા. અને એટલા માટે મારે ને, જ્યારે હું ને તમે હાબેલ અને કાઈનનો વિચાર કરીએ છીએ ત્યારે મને તમને સમજ પણ પડે છે કે પ્રભુની દ્રષ્ટિમાં સારું કાર્ય કયું છે, માન્ય કાર્ય કયું છે અને પ્રભુની દ્રષ્ટિમાં દુષ્ટ કાર્ય કયું છે. અને એ જો સમજવું હોય તો આપણે ખાસ કરીને એમના નામનો પણ અર્થ સમજવાની જરૂર છે. કાઈનના નામનો અર્થ થાય છે એક્વાયર, એટલે જે ભેગું કરનાર. અને હાબેલના નામનો અર્થ છે હેલેલ. હલેલનો અર્થ થાય છે કે ખાસ કરીને જે આપણે શિયાળામાં આપણા મોંમાંથી ધુમ્મસ નીકળે છે એને હલેલ કહેવામાં આવે છે.
કાઈન એક ખેડૂત હતો, એ ખેતી કરતો હતો, અને હાબેલ હતો એ ઘેટા પાળક હતો, જાનવરોને ઉછેરતો હતો, ઘેટા બકરાને ઉછેરતો હતો. હવે શા માટે એ અગત્યનું છે અને એ સમજવું પણ આપણા માટે બહુ જરૂરી છે, કારણ કે તમે જુઓ કે પ્રભુએ જ્યારે આદમ અને હવાને બનાવ્યા અને સૃષ્ટિ બનાવ્યું ત્યારે એમના ખોરાક માટે ઉત્પત્તિના પુસ્તકના પહેલા તેને 29મી કલમ વાંચું લખેલું છે કે પ્રભુએ વનસ્પતિને ફળ ફૂલો એમને ખોરાક તરીકે આપેલા. અને આદમથી લઈ અને 1656 વર્ષ પછીથી નૂહનો જળપ્રલય આવે છે, અને નૂહના જળપ્રલય પછીથી ઉત્પત્તિના 9મા અધ્યાયની 1મી કલમમાં લખેલું છે પ્રભુએ હવે તેમને માંસ ખાવાની પણ પરવાનગી આપી, અથવા કીધું પ્રાણીઓને ખાવાની, ફિશને ખાવાની પ્રભુએ પરવાનગી આપી. એનો અર્થ કે જ્યારે હાબેલ મરી ગયો ત્યાં સુધી, ત્યાંથી લઈ આદમથી લઈને છેક નૂહના જળપ્રલય સુધી લોકો એ શાકાહારી હતા. હવે જો લોકો શાકાહારી હતા તો નેચરલી છે કે કાઈન જે કાર્ય કરે છે એ યોગ્ય છે, કારણ કે ખેતી કરે તો અનાજ પાકે જમીનમાંથી. પણ હાબેલ એ ઢોઢાક ઉછેરતો હતો, શું જરૂર હતી? કારણ કે ત્યાં સુધી એક કોન્સેપ્ટ હતો જ નહીં નૂહના જળપ્રલય સુધી કે પ્રાણીઓને અથવા તો માંસ ખાઈને ભૂખ મટી શકે છે, એ કોન્સેપ્ટ જ નહોતો. તો પછી શા માટે એ જાનવરોને ઉછેરતો હતો? અને એ સમજીએ કે જ્યારે કાઈન મૃત્યુ હાબેલનું મર્ડર થાય છે ત્યારે 130 વર્ષ ત્યાર પછી શેતનો જન્મ થાય છે. ઉત્પત્તિનું પુસ્તક એનો 5મો અધ્યાય 3જી કલમ વાંચો, ત્યાં કહે છે કે 130 વર્ષ, આદમ 130 વર્ષનો થયો ત્યારે શેતનો જન્મ થયો, અને શેતનો જન્મ થયો પહેલા હાબેલનું મર્ડર થયું હતું. એનો અર્થ કે 130 વર્ષ સુધી હાબેલે વિશ્વાસ કર્યો હતો કે મારે જમીન ખેડવાની જરૂર નથી, ઈશ્વર મારો પિતા છે, ઈશ્વર મારું પૂરું કરનાર છે. પણ એને એ પણ ખબર હતી, આદમની પાસે એને સાંભળ્યું હશે કે પાપની માફી માટે જાનવર અથવા રક્ત વહેવડાવવાની જરૂર છે, અને એટલા માટે એના મનમાં હતું કે હું શું કરું કે મારા પાપનું નિવારણ થાય, અને એટલા માટે એ ઢોઢાક ઉછેરતો હતો. એને ચિંતા નથી, સંપૂર્ણપણે એને ભરોસો હતો. એનો અર્થ કે એ પ્રભુની પાછળ, પ્રભુને ખુશ કરવા, પ્રભુના માટે જીવતો હતો, અને એટલા માટે એને માટે લખવામાં આવ્યું છે કે એને વિશ્વાસથી અર્પણ લાવ્યો, કારણ કે એને વિશ્વાસ હતો કે જ્યારે હું પ્રભુને અર્પણ ચડાવીશ ત્યારે મારા પાપની મને માફી આપશે. અને એ જ એટલા માટે હેબ્રુને પત્રમાં લખેલું છે કે જે કોઈ એની પાસે આવે છે એ પ્રભુ છે, એટલે હાબેલ માનતો હતો કે પ્રભુ છે, અને પ્રભુ એને જે આવે છે એને રિવોર્ડ આપે છે. એટલે હાબેલને ખબર હતું હું પ્રભુની પાસે માફી માગીશ તો મને માફીનો રિવોર્ડ મળશે. એ કારણના લીધે એને વિશ્વાસી ગણવામાં છે, એ કારણના લીધે એને કહે છે કે એના કામ સારા હતા. જ્યારે હાબેલ એ કહે છે કે મારે કશું કરવું પડશે, જીવવાનું છે, મારે જીવવાનું છે. હાબેલ એ પ્રભુની સેવામાં, પ્રભુની પાછળ છે. કાઈન એ પોતાની પાછળ છે, હું શું કરું, હું ખેતી કરીશ તો હું જીવતો રહીશ. એને પ્રભુ પર ભરોસો નથી કે પ્રભુ મારું પૂરું કરી શકે છે. અને જે બાબત માટે પ્રભુ પર ભરોસો કરતો નથી એટલા માટે લખેલું છે પ્રભુના વચનમાં કે એના કામ દુષ્ટ હતા. હું ને તમે જ્યારે પણ પ્રભુથી અલગ રહીને કંઈ પણ કરવાની કોશિશ કરીએ છીએ ત્યારે પ્રભુની દ્રષ્ટિમાં એ દુષ્ટ કામ છે. એટલે આશા રાખું છું કે જ્યારે તમે ફરીથી કાઈન અને હાબેલની સ્ટોરી વાંચો અને પ્રભુ તમને ચોક્કસ આશીર્વાદ આપશે, કારણ કે પ્રભુ ઈચ્છે છે, પ્રભુ મારું તમારું બધું પૂરું કરવા માંગે છે, અને પ્રભુ ઈચ્છે છે હું ને તમે માનીએ કે પ્રભુ એ હાજર, હાજરા હજુર છે, અને જે એની પાસે આવે છે એને આશીર્વાદ આપે છે. આશા રાખું છું પ્રભુએ તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.